ભાવનગરના ડોક્ટર જયેશભાઈ પંડ્યાના બંધ મકાનમાં ચોરી કરનાર બે શખ્સને નીલમબાગ પોલીસે ઝડપી લઈ ચોરી કરેલ મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાવનગરના કાળુભા રોડ નાનભાવાડીમાં રહેતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર જયેશભાઈ પંડ્યા બહારગામ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો ₹7 લાખની કિંમતના ચાંદીના વાસણો, ચાંદીની આઈટમો અને લગડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં રહેતા બે શખ્સને ઝડપી લઈ ચોરી કરેલ આઈટમો, રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી અંગે ડીવાયએસપી આરઆર સિંઘલે માહિતી આપી હતી. આજથી 5 દિવસ પહેલા ડૉક્ટર જયેશ પંડ્યાના ઘરને લોક મારેલું હતું. એ લોક તોડી અને એના કબાટમાંથી આશરે 7 લાખનો મુદ્દામાલ, ચાંદીના સોનાના ઘરેણા જે હતા એ ઈસમ ચોરીને નીકળી ગયેલા. એ અનુસંધાને નીલમબાગ પીઆઈ શ્રી પરમાર દ્વારા પોતાના અંગત બાતમીદારોને એક્ટિવેટ કરવામાં આવ્યા અને બી સ્ટાફ દ્વારા એક હ્યુમન સોર્સ ઊભો કરી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આ અનુસંધાને ટોટલી મુદ્દામાલ 7 લાખનો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના જે છે એ રિકવર કરવામાં આવેલા છે. એ અનુસંધાને 2 આરોપી જે છે એને અટક કરવામાં આવેલા છે. એક મનોજ ઉર્ફે ચિમન મહેશ ગોહિલ કરીને છે અને બીજા જે છે અસલમ ભંગારી સૈયદ, એ બંનેને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરીને તેના રિમાન્ડ લેવામાં આવેલા છે. તેમજ આ ગુનાના કામે જે ત્રીજો આરોપી જે છે નાસીર ઉર્ફે નાગ, એને પકડવાનો બાકી છે. સાહેબ, આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? હા, એ જ ગુનાહિત એ લોકોનો ઇતિહાસ છે. એ અનુસંધાને બી જે રિમાન્ડ મળેલા છે એ બાબતે ડીપમાં જઈ કોઈ બીજી કોઈ ચોરીમાં આ ઈસમ સંકળાયેલા છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે. સાહેબ, આ લોકોની એમો કેવી હતી ચોરીની? એ લોકોની એમો જે બી બંધ મકાન હોય તેનો સર્વે કરી, રેકી કરી અને પછી દિવસ કે રાતના કોઈ માણસો ના હોય તો દરવાજો નકૂચો તોડી અને ચોરી કરતા હતા. ચોરીમાં અન્ય એક શખ્સની પણ સંડોવણી હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.